પાસા હેઠળ અટકાયત કરી પાલનપુર જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો પોલીસમાં ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે યુવતી કોમર્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરે છે અને પોતાના ગામથી એસટી બસમાં દરરોજ સવારે વડોદરા સેન્ટ્રલ એસટી ડેપો ખાતે આવે છે જ્યાં તે કોલેજમાં અને ખાનગી ટ્યુશન ક્લાસીસમાં અભ્યાસ માટે જાય છે આ દરમિયાન તેની મુલાકાત સંખેડા તાલુકાના માંજરોલ ગામે રહેતા ટ્રક ડ્રાઈવર મોહમ્મદ સલીમ હુસેન વોરા સાથે થઈ હતી મંગળવારે બપોરે એક વાગ્યે મોહમ્મદ સલીમે યુવતીને ફોન કરીને કહ્યું હતું કે વડોદરાની વર્ધી લઈને હું મારો આઈસર ટેમ્પોલ લઈને આવ્યો છું અને મકરપુરા એસટી ડેપોની સામે ટોયોટા શોરૂમની સામે ઊભો છો તું મને મળવા આવશે જેથી યુવતીને તેને મળવાની ના પડતા વિધર્મી યુવકે ફોન પર અપશબ્દો કહી ધમકી આપી હતી

વિધર્મી યુવકની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે છેલ્લા કેટલાક સમયથી હિન્દુ યુવતીઓને પટાવી ફોસલાવી બળજબરી કરી દુષ્કર્મ અને છેડતીના વધી રહેલા બનાવને લઈને પોલીસે કડકાઈથી કાર્યવાહી હાથ ધરી છે ત્યારે ધરપકડ કરેલ આ યુવકને પાસા હેઠળ પાલનપુર જેલમાં મોકલી આપ્યો છે